ऐसा है कि हम जो तो तमने सर्व ने हार्दिक शुभकामनाओं नवरात्रि ने अने अत्यारे आपणे आवी गया छीए मेरवाड़ा में जेम आपणे दासज में नागपंचमी नो बहु मोटो मेळो भराय एवी रीते मेरवाड़ा में पण काली माता नो बहु मोटो मेळो भराय छे। हवे आपणे आवी गया छीए मंदिरे, चालो दर्शन करिए अने पूछिए महाराज ने के केवी रीतनुं होय छे। चलो जय हो मां कालकानो। तो अत्यारे मारी जोड़े छे महाकाली माता मंदिरना पुजारी। तमारुं नाम शुं छे? મારું નામ જોશી ચેતન કુમાર જંતીલાલ મહારાજ છે। તો ચેતનભાઈ, અહીંયા મહેરવાડામાં જેમ અમારે દાસોદમાં નાગપાંચમનું બહુ મોટું મહત્વ હોય છે, એમ અહીંયા મહેરવાડામાં મહાકાળી માતાનો જે મેળો થાય છે નુમના દિવસે, એનું તમે કંઈક અમને કહો કે શું મહત્વ હોય છે? હાજી, આ આપણું મહેરવાડા ગામનું મહાકાળી માતાનું મંદિર લગભગ 800-900 વર્ષ જૂનું છે અને સિદ્ધરાજ સોલંકી કાળથી એનો ઇતિહાસ જોડાયેલો છે। ઉજ્જૈનથી લઈ અને અહીંયા સુધી મહેરવડા સુધી શક્તિઓની આરાધના અહીંયા થાય છે। અહીંયા લગભગ અમારી બ્રાહ્મણોની 10મી પેઢી વંશ પરંપરાગત પૂજા કરી રહી છે। અહીંયા ગામના પાટીદાર કોમના રબારી સમાજ અને દરેક ઠાકોર સમાજ, વંતર, શ્રીમાળી, હરિજન, દરેક સમાજના દરેક વર્ણના લોકો અહીંયા ગામ ખેડાની માતા તરીકે આ માતાજીની આસ્થા સાથે અહીંયા આવે છે, પોતાની માનતાઓ બાધાઓ રાખે છે। પહેલાંના જમાનામાં અહીંયા પશુપાલન વ્યવસાય ચાલતો હતો, એટલે ગાયો ભેંસો, તો એ વખતે પણ અહીંયા કહોળના ઘરમાં જે માણસ સુખી થાય એના વર્ષ દરમિયાન એના જીવનમાં સુખ શાંતિ પ્રાપ્તિ થાય એના માટે અહીંયા વંશ પરંપરાગત માટીના કહોળના ગરબા ચલાવવામાં આવે છે। હા, કહોળના ગરબા અહીંયા સાથે કરી રહ્યા છે, શું છે એ જે દેખો છે, એ બધા માનતાના કહોળના ગરબા છે। કહોળના એટલે સુખ શાંતિથી માણસ પોતાના જીવનમાં રહી શકે, એના પુત્ર પરિવારનો વેલો સારી રીતે વધી શકે, એના ઘરમાં સુખ સંપત્તિ થાય, માતાજીની અભિદ્રષ્ટિ થાય। એના ઉપરાંત બહેનો અહીંયા માતાજીના માથે તાંબાના, ચાંદીના, સોનાના અને માટીના ગરબા લઈ અને ગામના ચોકતે ચોકતે માથે મૂકી અને વંશ પરંપરાગત અંદર દીવડા પકડાવી અને માના ગરબા ચાચરના ચોકમાં રમતી હોય છે અને નવમા દિવસે આજે રાત્રે એ ગરબા 12 વાગે ત્યાંથી 12:15 ત્યાંથી માતાજીને રજા લઈ બુવાજી દ્વારા અને આપણા મંદિરની અંદર અહીંયા પાછા લાવવામાં આવે છે। માનતા જેવો ભાવ, હા, તમારો જેવો ભાવ, તમારી જેવી શક્તિ, કોઈ વ્યક્તિની શક્તિ ના હોય તો માટીનો ગરબો કરે, તો થોડી શક્તિશાળી હોય તો થોડું તાંબાનો અને ભગવાને એને કંઈ આપ્યું હોય તો માતાજીની ચાંદીના ગરબો સ્વરૂપે અને સોનાનું પણ માતાજીને ગરબો પછી ગરબો ક્યાં જાય, અહીંયા રાખી દે, માટીના ગરબો બધા અહીંયા રહે, તાંબાના એ બધા વ્યવસ્થિત અને લોકરમાં મૂકવામાં આવે છે। માતાજી એવો કોઈ પરચો આપેલો હોય એવો કોઈ પ્રસંગ ખરો? ઘણા બધા માતાજીના પરચા છે, અહીંયા દેશ વિદેશથી લોકો આવે, કોઈની જે કામના હોય, દાખલા તરીકે કોઈને સંતાન ન હોય, કોઈને કોઈ બીજો કોઈ વિઝાનો પ્રોબ્લેમ હોય, કોઈ પણ એની નાની મોટી જે તકલીફો હોય એ તકલીફોનું નિવારણ માતાજી કરે છે। અને તો આનો ઇતિહાસ શું છે? આ માતાજીનો ઇતિહાસ બહુ જૂનો છે, અતિ પ્રાચીન માતાજીનું મંદિર છે અને આ મંદિરની અંદર દક્ષિણકાલી તરીકે આ માતાજીનું મુખ છે। બીજું, આપણે મહાકાલી માતાની મૂર્તિઓ જોઈએ છે તો લગભગ આપણે બધી કાળી મૂર્તિઓ આપણને નજરમાં આવતી હશે કે માતાજીની જીભ 12 હોય, હાથની અંદર બધા અલગ અલગ આયુ ધારણ કરેલા હોય અને લગભગ આપણી માનસિકતાની અંદર આપણને એવું લાગે કે રૌદ્ર સ્વરૂપ માતાજીનું આપણે જોઈ રહ્યા હોય એવું લાગે। માતાજીના ઇતિહાસમાં એવું છે કે અહીંયા માતાજીની સફેદ મૂર્તિ છે બરાબર અને એકદમ સૌમ્ય સ્વરૂપ છે। સૌમ્ય એટલે આનંદી સ્વરૂપ છે, હસતું સ્વરૂપ છે માતાજીનું, એકદમ શાંત પ્રકૃતિની જે સ્વરૂપ દેખાઈ રહ્યા છે એવું માતાજીનું સ્વરૂપ છે। બીજું, માતાજીનું જે મસ્તક છે એ થોડું ગામ બાજુ નમાયેલું છે, ગામ બાજુ થોડું રાઈટ લેફ્ટ સાઈડમાં નમાયેલું છે, તો ગામ લોકોની ઉપર કૃપા રહે, માતાજીની અમિત દ્રષ્ટિ રહે, ગામ લોકો સુખી થાય। અસ્તુ, જય માતાજી, સુમાન ભવાય, જય માતાજી, જય માતાજી। તો અત્યારે વરસાદ તો ચાલુ થઈ ગયો છે પણ અત્યારે બધા ઉત્સાહ દેખો, બધા શ્રદ્ધાથી અહીંયા ગરબાનું મૂકવા આવ્યા છે વાળામાં। તો ભાઈ, તમે ક્યાંથી આવ્યા છો? મેરવાડા ગામના છીએ, અચ્છા, મેરવાડાના જ વખતે છીએ અને બોમ્બે રહીએ છીએ,
માતાજી ના દર્શન કરવા માટે અમે આવીએ છીએ. માતાજી નો ખૂબ મહિમા છે અમારા ગામમાં, અને એની દયા જેવી એટલી છે, 4 વર્ષે અમને આવવાનું મન થઈ જાય છે કે ના એક વાર માતાજી ના દર્શન કરવા જઈએ અમે. ગરબાના બહુ મહોત્સવ ઉત્સવ છે અમારા ગામમાં. અમે બહુ શ્રદ્ધા રાખીને ગરબા ચડાવીએ છીએ, અને દૂર દૂરથી લોકો આવે છે, અમદાવાદથી, સુરતથી, બોમ્બેથી બહુ બધા લોકોની મનોકામના પૂર્ણ કરે છે મા કાલી માતા. આજે અમે ગરબા એક જ છે, હજારો ગરબા ચડે છે. એક અમારો છે, આ બધા આખા ગામના લોકોના છે. ગરબા મૂકીને દીવા કરવાના, સુખડી ચડાવવાની, માતાજીના દર્શન કરવાના, છોકરાઓની મનોકામના પૂર્ણ કરે છે. 14 દિના ગરબા ચડે છે, 10 દિના ગરબા ચડે, માટીના બહુ મનોકામના પૂર્ણ કરે છે. દીવા કરાવીને આ રીતે મૂકી અને પછી અહીંયા ગરબા રાતે ગરબા ઘૂમવાના. અચ્છા, અને જેને ઘરે ગરબા ચોકે ગરબા ઘૂમે, જેને ઘરે ગરબા હોય એ પછી લઈને આવશે, પછી લઈને રાતે આવે 12 વાગે. ઓકે, સારું. જય માતાજી. જય માતાજી. નરવાડા ગામમાં નવરાત્રિનો મહોત્સવ, આજુબાજુના 20 ગામના આસ્થાનું પ્રતીક, અને 9મા દિવસનો મેળો એટલે આજુબાજુના ગામો માટે માતાજીના ગરબા અને માતાજીની જે શ્રદ્ધા ધરાવે છે એવા લાખો માણસો આજે સવારથી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન કરે છે, અને માતાજીનો શ્રદ્ધાનો એક અપૂર્વ મહિમા ઉજવવામાં આવે છે, અને લોકો આનંદમાં એકબીજાના સહભાગી થાય છે. અમારી ગામની પરંપરા મુજબ વર્ષોથી આસો સુદ એકમથી 9 સુધી અમારા ગામના દરેક ચોકમાં માટીના, તોબાના અને 14ના ગરબા અમારી બેન દીકરીઓ, વહુવાળીઓ માથે મૂકી અને માની ભક્તિ કરે છે. સતત 1 થી 9 સુધી ભક્તો આવતા હશે. મેરાની અંદર અંદાજે 40 થી 50 હજાર માઈ ભક્તો રાત્રિ મેરાનો, માતાજીના દર્શનનો લાભ લે છે. જય માતાજી. દાદા વ્યવસ્થા પણ કરવામાં આવી છે મેળાની, અને આપણે જોઈએ કે શું શું વ્યવસ્થા કરી છે, અને આ બધા ગામના લોકો મને લઈ જઈ રહ્યા છે, તો ચાલો જઈએ. પિયુષભાઈ, આપણે ક્યાં જઈશું? અહીંયા પહેલાં જે ઠાકોર સમાજનું જે કેમ્પ છે, હા, ચા દૂધ કોફીનો, આપણે ત્યાં પહેલાં જઈશું. બરાબર. જય માતાજી. મહાકાળી માતાનું જે ભવ્ય 950 વર્ષ જૂનું મંદિર છે, તેના લાભાર્થે આજુબાજુથી પધારેલા તમામ જે દર્શનાર્થીઓ છે એના માટે અહીંયા ચામુંડા મિત્ર મંડળ ઠાકોર સમાજ વતી અમે દર વર્ષે ચા અને પાણીનું અને કોફીનું ભવ્ય આયોજન કરીએ છીએ. તમામ લાભાર્થી આનો લાભ લે, એમને સેવાનો મોકો અમને આપે, એમની સેવાનો અમે એમની સેવા કરીએ છીએ. આ વર્ષે પણ અમે આ જ રીતે જેમ દર વર્ષે કેમ્પ કરીએ છીએ એ રીતે આ વર્ષે પણ કેમ્પ કરીએ છીએ, અને અમે કન્ટિન્યુ દર વર્ષે સેવાનો લાભ લઈએ છીએ. કાકા, નામ શું તમારું? અમરતલાલ. અમરતલાલ. અને આ ચા તમે જે કેમ્પ શરૂ કર્યો છે, કેટલા લીટર ચા? 400 લીટર. 400 લીટર દૂધ કેટલું વપરાય? 400 લીટર દૂધ. 400 લીટર બધું ગામનું જ? હા, બાસી લાભ ઉપર.
આજ મમલા દિવસે કોઈ ગામમાં ભરાવતું નહીં હોય દૂધ ડેરીમાં, બધા અહીંયા જ આપતા. દર વખત નૂમના મેળામાં આ કેમ્પનું આયોજન વર્ષોથી થતું રહેલું છે અને આજુબાજુના ગામની આવનારા ભક્તજનો અને ગામના બી વ્યક્તિઓ આ સેવા કેમ્પનો લાભ લેતા રહેલા છે. આ તમારું કયું ગ્રુપ કહેવાય? શ્રી મહાકાલી મિત્ર મંડળ. મહાકાલી મિત્ર મંડળ, અહીંયા કઈ કઈ સેવાઓ તમે બધા આપો છો? અમે ચા પાણીની દર વર્ષે અહીંયા સેવાઓ આપીએ છીએ અને ગ્રામજનો દ્વારા અને અમારા મિત્ર મંડળ દ્વારા સારી એવી સેવાઓ અહીંયા આપીએ છીએ. ચા પાણીની જેટલા બી મેળામાં શ્રદ્ધાળુઓ આવે છે માતાજીના, એ બધા માટે સરસ મજાનું આયોજન કરીએ છીએ, દર વર્ષે કરીએ છીએ. તમારા ગ્રુપમાં કેટલા લોકો હશે મિત્રો? અમારા ગ્રુપમાં મેક્સ અબો 50 વધારે યુવાનો છે કે જે ગામ જોડે જમીનથી જોડાયેલા છે અને બધા બહુ જ વધારે ના, બધા બહાર જ રહે છે પણ માતાજીનો જે પ્રસંગ હોય છે એમાં બધા કમ્પલસરી ઘરે આવે છે. એકવાર જય બોલાય તો માતાજી. બોલો મહાકાલી માતાની જય. બોલો, કેટલા વર્ષથી કેમ્પ ચલાવો છો? લાસ્ટ 4 આ સતત કેમ્પ ચાલુ છે. પબ્લિકનો સારો એવો ઘસારો બી મળે છે અને પબ્લિકનો સાથ સહકાર બી સરસ મળે છે. ગામના લોકો સેવા આપે છે. અત્યારે આપણે આવી ગયા મેરવાડામાં અને અત્યારે બધા ચોકે ચોકે ગરબા બધા ગવાય છે અને આપણી સાથે છે યશભાઈ, એ મેરવાડાના જ છે, અહીંયા જ રહે છે. તો હમણાં આપણે પૂછીએ કે ભાઈ યશભાઈ, અહીંયા કેટલા ચોક છે ટોટલ? અહીંયા 3 છે, એક અમર ચોક, ગરબા ચોક અને સરદાર ચોક. બરાબર. આજે આપણે અત્યારે આરતીનું બધું કમ્પ્લીટ થઈ ગયું, હવે આવશે કે 12 મુહૂર્ત હોય છે આપણે ગરબા. 12 બધા જે 3 છે એમાંથી એ બધા ચોક પણ અહીંયા આવશે. મતલબ અહીંયા મંદિર છે ત્યાં બધા જશે ત્યાં.
ચકારો ચલો આપણે પણ ખાઈએ પ્રસાદી અમે. આ જો બધા માટીના ગરબા છે, માટીના ગરબા અહીંયા આમ મૂકી દેશે, અહીંયા આમ નામ પછી આ ગરબા અહીંયા જ રહેશે અને કંઈ હટાવવામાં નહીં આવે, અને આ ગરબા આ જ માટીમાં અહીંયા મતલબ દટાવી દેવામાં આવશે. થેન્ક યુ યશભાઈ, તમે તમારા ગામનું જે અત્યારે મહાકાળી માતાનો જે મોટો ઉત્સવ થાય છે નોમના દિવસે, હા, એની તમે બધી માહિતી આપી. વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરજો, અને જો અહીંયા તમે રહેતા હોય મેરવાડામાં જ તો કોમેન્ટ તો જરૂર કરજો, અને જો નવું કંઈ જાણવા મળ્યું તો પણ કોમેન્ટ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેશો, અને આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ. જય બોલાવજો.